નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે મૃદસ અને વ્યાકરણની જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે આપણો ટોપિક બદલાય છે અને આજે આપણે નવા ટોપિક વિશેની વાત કરવાની છે અને એમાં આપણો ટોપિક છે વાક્યના પ્રકારો. આમ તો જોવા જઈએ ને મેડમ તો વાક્યના પ્રકારો તો ઘણા બધા અલગ અલગ પ્રકારે પડે છે. વાક્યના બે પ્રકારો થાય છે, અર્થની દ્રષ્ટિએ અને કારણની દ્રષ્ટિએ. પણ આપણે અહીંયા વાક્યના જે પ્રકારો છે એમાં તમારા ધોરણ 10માં 4 એના જે પ્રકારો છે એ આવે છે, કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. હવે આ 4નો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યારે આપણે આપણો પહેલો પ્રકાર છે, આપણે બીજા પ્રકારો છે એની ચર્ચા આપણે નહીં કરી, કારણ કે તમારા બોર્ડની પરીક્ષામાં એ બીજા જે પ્રકારો છે એ પૂછાતા નથી. માત્ર તમારે 4 પ્રકારો તમે યાદ રાખી લો એટલે તમને એક માર્ક મળી જાય છે, બરાબર. એમાં આપણે આજે પહેલો આપણો પ્રકાર એટલે કે કર્તરી વાક્ય રચના. તો જોઈએ નામમાં જ એનો અર્થ છુપાયેલો છે કે ભાઈ કર્તરી વાક્ય રચના. કર્તરી, કર્તરી વાક્ય રચનામાં શું હોય કે એનો અર્થ આપણે જોઈ લો, આમાં જે ક્રિયાપદ છે ને એનો ઉપયોગ કરતા એનું લક્ષીને જ કરવામાં આવે, બરાબર. એટલે જે ક્રિયાપદનો ઉપયોગ એમાં થાય છે એ કર્તાને અનુલક્ષી. એટલે આપણાને આમાં મહત્વની વસ્તુ એ ધ્યાન રાખવાની કે કર્તરીમાં કર્તા કોણ છે, બરાબર. એ કર્તાને રાખે પણ હવે આપણે કર્તા આપણી માટે કોઈ નવું નથી, જે કાર્ય કરે છે, જે કામ કરે છે એ કર્તરી છે, બરાબર. દાદા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ રવિ પુસ્તક વાંચે છે, બરાબર. તો એમાં કર્તા કોણ છે, પુસ્તક કોણ વાંચે છે, તો એ રવિ છે ને, કે પોતે પુસ્તક વાંચે છે. એટલે એ કર્તા એ પોતે થયો. એટલે આપણે આમાં એ જ જોવાનું છે કે કર્તા કોણ છે અને એ કર્તા લેખાર ત્યારે સમજી જવાનું એ કર્તરી વાક્ય રચના છે, બરાબર. હવે બીજી વસ્તુમાં તમે શું ધ્યાન રાખશો, બીજી વસ્તુ એમાં કર્તા છે ને એમાં પુરુષ લિંગ અને વચની ત્રણેમાં આવેલું છે, બરાબર. એમાં પરિવર્તન થતું છે, કર્તામાં પરિવર્તન થાય, એના લિંગમાં પરિવર્તન થાય, એના વચનમાં પરિવર્તન થાય, એમ એમ એના ક્રિયાપદ છે ને એના રૂપમાં પણ સાથે સાથે પરિવર્તન થતું જાય છે, બરાબર. બીજી વસ્તુ આમાં નોંધ કરવા જેવી છે કે કર્તાના નામ છે ને એ આપણે જોયું કે ભાઈ કર્તા, તો કર્તાનું જે નામ છે ને એ હંમેશા પહેલી વિભક્તિમાં હોય છે, એના નામ પહેલી વિભક્તિમાં હોય છે. પહેલી વિભક્તિ એ થી શરૂ થાય છે, એ વિભક્તિ એ એમ કહેવાય કે પહેલી વિભક્તિ છે, બરાબર. એક સાથે સાથે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કર્તરી વાક્ય રચનામાં ખાસ કરીને થી હોય, વળે હોય, દ્વારા હોય, તરફથી હોય, આ જે પ્રત્યયો છે ને એ કદાચ હોય ને એમાં તો એ કાઢી નાખવાના. વર્તામાં જાણે કે કોઈ વ્યક્તિનું નામ હોય, બરાબર. મેં એમ કીધું કે રવિએ રવિ પુસ્તક વાંચે છે, બરાબર. તો એમાં રવિના નામની પાછળ જોથી લાગેલું હોય અથવા તો વડે લાગેલું હોય અથવા દ્વારા લાગેલું હોય કે તરફથી હોય તો એને શું કરી દેવાનું, આપણે કાઢી નાખવાનું. અને જ્યારે તમે એને કાઢી નાખો ને ત્યારે એ શું બની જાય છે, કર્તરી વાક્ય રચના બની જાય છે. હવે ઉદાહરણો મેં લખેલા છે પણ હું તમને બે કમ્પેર કરીને પછી છેલ્લે સમજાવું છું. દાખલા તરીકે કર્તાની આપણે વાત કરીએ તો ઉદાહરણો જોઈ રહીએ છીએ, બરાબર, કે ભાઈ ચંપકે મૂર્તિ ઊંચી કરી, બરાબર. આમાં કરતા કોણ થયું આપણે જોવું દેખાય કે ભાઈ મૂર્તિ ઊંચી કરવાનું કામ કોણે કર્યું, આમાં જે વ્યક્તિ છે જે ચંપક એને, બરાબર. તો ચંપકે એ મેં તમને કીધું કે વિભક્તિ પહેલી વિભક્તિ એ એટલે એ ચંપક પોતે છે એને મૂર્તિ ઊંચી કરી. આમાં કોઈ જો હાથી છે નથી હોય, થી હોય, વડે હોય, દ્વારા હોય, તો આપણે તરત કાઢી નાખવાનું થશે, બરાબર. તો એ કર્તરી વાક્ય રચના બની જાય. બીજું આપણે જોઈએ એના ઉદાહરણમાં કે ભાઈ ડોક્ટર ચંપકની નાડી જુએ છે, તો આમાં કર્તા કોણ છે, ચંપક. આમ આપણે લખ્યું છે કે આમાં તો બે નામ છે, તો ડોક્ટર એ ચંપક છે, પણ જો ડોક્ટર ચંપકની નાડી જુએ છે એટલે આમાં કામ કોનું છે, કર્તા ડોક્ટર પોતે છે કે ભાઈ ડોક્ટર કામ કરે કોનું, ચંપકની નાડી જોવાનું કામ કરે છે એટલે મૂંઝાવાનું નહીં, બરાબર. અને બીજું જોઈ લેવાનું કે ફી વડે બારા કશું લાગેલું નથી. બીજું ચકુએ ઓટલા ઉપર દફતર.
ચક્ર મુક્યુ બરાબર કામ ક્રિયા કામ કોણ કરે છે તો ચક્ર પોતે કે ઓટલા ઉપર ચક્ર મુકે છે હવે તમે સમજાઈ ગયું કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય કર્તરી વાક્ય રચનામાં ખાસ કરીને કર્તાને ધ્યાન આપવાનું છે તમારે કર્તાને ધ્યાન રાખવાનું છે કે કાર્ય કોણ કરે છે જે કાર્ય કરે એ કર્તા અને એને કહેવાય કર્તરી વાક્ય રચના અને બીજું ખાસ ધ્યાન રાખવાનું છે તમે કીધું કે માંથી હોય વડે હોય દ્વારા હોય બીજું ક્યાંના ઉદાહરણ છે હોમવર્ક પર તમારે કરવાના રહેશે થેન્ક યુ